ધોરણ 9 ગુજરાતી પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત. વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં મેં તમને ચોરી અને પ્રાયશ્ચિત પાઠની સમજૂતી આપી દીધી છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય સમજૂતી જોઈશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. પરીક્ષામાં પૂછાય છે, પહેલું, ગાંધીજીમાં બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? કુટેવ એટલે ખરાબ ટેવ. આપણે જોઈ ગયા, એક તો બીડી પીવાની કુટેવ હતી અને બીજી આવી કઈ? તો ગાંધીજીને બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી. બીજું, સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાને ગાંધીજી ઉપર સી અસર થઈ? આપણે જોયું કે ગાંધીજીના ભાઈ માંસાહાર કરતા હતા અને એમનું દેવું બહુ થઈ ગયેલું અને દેવુંને ચૂકવવાનું હતું દેવાને, એટલે એમણે એમના હાથમાં જે કડું પહેરેલું એમાંથી એક તોલો સોનું વેચીને એના પૈસામાંથી દેવું ચૂકવી દીધું અને આ જે કામ થયું એમાં ગાંધીજીએ સાથ આપ્યો. હવે કામ, આ ઘટના તો ઘટી ગઈ પણ એનાથી ગાંધીજીને બહુ અસર થઈ. તો એ શું થયું? તો સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની એ અસર થઈ કે ચોરી કરવાની વાત ગાંધીજી માટે સહ્ય અસહ્ય થઈ પડી. ત્રીજું, બીડી પીવાની ટેવ અંગે ગાંધીજીએ શું માન્યું? એ બીડી પીતા હતા પણ જ્યારે એમને સમજ આવી ત્યારે એમણે એના વિશે શું માન્યું? તો બીડી પીવાની ટેવ અંગે ગાંધીજીએ માન્યું કે આ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે. આપણે બધા જ જાણીએ છીએ બીડી સિગરેટ પીવાથી આપણને કેન્સર પણ થઈ શકે છે, આ ટેવ ખરાબ છે એટલે વ્યસન કરવું જોઈએ નહીં. ચોથું, ચોરી અને પ્રાયશ્ચિત પાઠ કઈ આત્મકથામાંથી લેવામાં આવ્યો છે અથવા કઈ આત્મકથાનો અંશ છે? તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. પાંચમું, ગાંધીજીને એમના એક સગાની સાથે શેનો શોખ થયો? આપણે જોઈ ગયા કે ગાંધીજીને એમના એક સગા સાથે બીડી પીવાનો શોખ થયો. ખોટું કાર્ય કર્યાના અપરાધભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ એવું ગાંધીજીને લાગ્યું. હવે આપણે વ્યાકરણ વિભાગ જોઈએ. પરીક્ષામાં શબ્દસમૂહ માટે એક શબ્દ એવું પૂછાય છે, પહેલું, એક રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો. એક રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો, દોકડો. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વ્યાકરણમાં રૂઢિપ્રયોગો પૂછાશે પણ એમાં એવું આવશે કે રૂઢિપ્રયોગો આપશે અને નીચે અ બ ક એમ ત્રણ ઓપ્શન આપેલા હશે, એમાં એનો અર્થ હશે. એ ત્રણમાંથી જે સાચો અર્થ હોય તે તમારે શોધવાનો અને જવાબમાં લખવાનો. ફરી કહું છું, અ બ ક ત્રણ ઓપ્શન આપે છે, એમાંથી જે સાચો અર્થ છે તે શોધવાનો છે અને જવાબ લખવાનો છે. હિંમત ના ચાલવી, વિશ્વાસ ન રહેવો, પરાધીનતા ભોગવવી, લાચારી સહેવી, જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન થવી, જોખમ ખેડવું, સાહસ કરવું, માથું કૂટવું, ખૂબ માનસિક વેદના થવી અથવા આઘાત લાગવો, રામબાણ વાગવા, અનુભવની ઘેરી અસર થવી, ભારે થઈ પડવું, અઘરું લાગવું. પરીક્ષામાં વિરોધી શબ્દ પણ પૂછાય છે. આપણે હવે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ.
સ્વાધીનતા પરાધીનતા, ઝેર અમૃત, હાનિ લાભ, ઈચ્છા અનિચ્છા, નક્કર પોલું, હિંમત ના હિંમત, સંધ્યા ઉષા, માંસાહારી શાકાહારી, ફાયદો ગેરફાયદો, સ્મરણ વિસ્મરણ, સહેલું અઘરું, આજ્ઞા અવજ્ઞા, આ બધા જ વિરોધાર્થ શબ્દ, રૂઢિ પ્રયોગો, શબ્દ સમૂહને ટૂંકા પ્રશ્ન, આ બધું જ તમારે નોટબુકમાં ઉતારી લેવાનું છે.